કેમ છો બાળ મિત્રો? સૌ મજામાં છો ને? ગઈકાલે તમે સૌએ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળી હતી, ખરું ને? તો બાળ મિત્રો થઈ જાવ તૈયાર, આજે પણ તમને મોન્ટુભાઈ એક સરસ મજાની બાળ વાર્તા સંભળાવવાના છે. તો ચાલો બાળ મિત્રો મોન્ટુભાઈ ને પૂછી લઈએ, તેઓ બાળ વાર્તા સંભળાવવા માટે તૈયાર છે કે નહીં? હા હા, કેમ નહીં, હું તો બાળ વાર્તા સંભળાવવા માટે હંમેશા તૈયાર જ હોઉં છું. તો મોન્ટુભાઈ તમે આપણા આ બાળ મિત્રોને આજે કઈ બાળ વાર્તા સંભળાવવાના છો? આજે હું આપણા આ બાળ મિત્રોને જે બાળ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું તે બાળ વાર્તાનું નામ છે સમય સૂચકતા. તો ચાલો બાળ મિત્રો થઈ જાઓ તૈયાર, મોન્ટુભાઈ પાસેથી આજની આ બાળ વાર્તા સાંભળવા માટે. બાળ મિત્રો હવે ધ્યાનથી સાંભળજો આજની આ બાળ વાર્તા. હવે હું આ બાળ વાર્તાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. કરામત કિરતારની જાણે બુદ્ધિ જરૂર, કૃપા હોય કિરતારની તો જ મળે તલપુર. એક વખત બાદશાહે ભરાયેલી દરબારમાં સવાલ પૂછ્યો કે અત્રે વિરાજમાન થયેલા દરબારીઓના મનમાં હમણાં શું વિચાર હશે તે કોઈ કહેશો? આ સવાલ સાંભળે તમામ ઉમરાવો ભયભીત બની ગભરાવા લાગ્યા, તેઓના મુખ પરની લાલી ઉડી ગઈ. સવાલનો જવાબ આપવાની શક્તિ ન હોવાથી શું જવાબ આપે, અને જો ખોટો આપે તો ભાઈ અપમાન થઈ જાય. તેથી દરબારીઓ કઈ પણ જવાબ ન દેતા મોં નીચું કરી આનો જવાબ કોણ આપે છે તેની રાહ જોતા બેઠા. આનો જવાબ આપવાની ઉમરાવમાં તાકાત નથી એવું સમજીને બાદશાહે બિરબલને પૂછ્યું કે આનો જવાબ તમે આપી શકશો? બિરબલે કહ્યું કે જી સરકાર, કહી શકીશ, પણ દરેકનો હું જુદો જુદો જવાબ આપું કે બધાઓનો એક સાથે જવાબ આપું? બાદશાહે અજાયબ પામીને કહ્યું કે બસ એક જ જવાબમાં કહો. તો બિરબલે કહ્યું, નામદાર, અહીંયા બેઠેલા તમામ જનોના મનમાં એવો જ વિચાર છે કે જ્યાં સુધી શશી ચમકતો રહે અને રવિ તપે છે ત્યાં સુધી તમારો રાજ, તમારો સુખ, તમારો તેજ તપીને અવિચલ રહે તથા અથાગ સુખના ભોગતા થાઓ, એવો સગડાઓનો વિચાર છે. જો મારા જવાબમાં આપને કઈ શંકા થતી હોય તો આ વિરાજમાન થયેલા અમીર અમરાઓને પૂછીને ખાતરી કરો. આ પ્રમાણે ચમત્કાર યુક્તિ જોઈ બાદશાહ અને દરબાર બિરબલની ઉપર ફિદા ફિદા થઈ ગયા. બાળ મિત્રો કેવી લાગી આજની બાળ વાર્તા? મજા આવી ગઈ ને? તો બાળ મિત્રો આજે આપણે આપણા મોન્ટુભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ, જેમણે આપણને આવી સરસ મજાની બાળ વાર્તા આપણને સંભળાવી. તો બાળ મિત્રો આવતીકાલે આવી જ બીજી સરસ મજાની બાળ વાર્તા સાથે આપણે સૌ ફરીથી મળીશું. ત્યાં સુધી અમને બંને મિત્રોને આપ સૌ રજા આપશો. આવજો.